એન્ડ વેલકમ ટુ ન્યુટ્રી ફૂડ ડાયરી ઈટ હેલ્ધી ફીલ હેલ્ધી લુક હેલ્ધી હું પ્રીતિ બ્રહ્મભટ્ટ આજે તમારા માટે સ્પેશિયલી એક પાલકની રેસિપી લઈને આવી છું એ છે ઢાબા સ્ટાઇલ લસણની પાલક અત્યારે પાલક બહુ જ સારા પ્રમાણમાં આવે છે સારી પણ આવે છે તો આપણે પાલક પનીર ખાધું હશે દાલ પાલક ખાધી હોય પાલકના પકોડા ખાધા હશે પણ આ એક એવી યુનિક રેસિપી છે કે તમને એને તમે એને પરાઠા રોટી તમારા રોટલા કે તમે રાઈસ સાથે એને લઈ શકો છો અને થોડી અલગ રેસીપી છે આપણે જે રૂટીનની રેસીપીઝ હોય છે એના કરતાં થોડી અલગ છે તો તમને ખાવામાં પણ મજા આવશે તો આપણે એના ઇન્ગ્રીડિયન્ટ્સ એકવાર ચેક કરી લઈએ આ પાલકની પ્યોરી છે એને બ્લાન્ચ કરી અને એની અંદર સૂકા લસણની ચાર કળી એક લીલું મરચું કોથમી થોડી અને લીલું લસણ નાખી આદુ નાખી અને એની પેસ્ટ કરી છે આ પ્યોરી છે જે તમે બ્લાન્ચ કરો પાલક એની સાથેમાં તમારે બંને હાફ હાફ કરી લેવાનું થોડાની પ્યોરી કરવાની અને થોડી આવી રીતે કાપી અને તમારે આખી રાખવાની રોસ્ટેડ ધાણા એને કૂટેલા છે ડુંગળી લસણ લીલું લસણ કોથમી અને આ મકાઈનો લોટ છે એની અંદર આપણે એડ કરવા માટે અને ઘી હવે આપણે ચાલુ કરીએ આપણી રેસીપી એક ચમચી ઘી લેવાનું છે આ લસુની પાલક તમારે ઘીમાં જ બનાવવાનું છે એમાં કોઈ ઓપ્શન નથી ઘીમાં ટેસ્ટી અને સરસ લાગે છે એટલે તમારે ઘીમાં એને કરવાનું ઘીની અંદર થોડું લસણ લસણની સાથે જ આ ચોપ કટ અનિયન લઈ લેવાની એને ભી લાઈટ બ્રાઉન જ કરવાની છે ડાર્ક નથી કરવાનું તમારે આને ફ્લેમ પર છોડવાની નથી આને કોન્સ્ટન્ટ હલાવવાનું છે એટલે ઘી છે એના કારણે ઘણીવાર ચોંટી જતું હોય છે અને બળતું હોય છે એટલે તમારે એને હલાવ્યા જ કરવાનું કોન્સ્ટન્ટ આવી રીતે અને આવી રીતે હલાવતી થોડી જલ્દી બી એનું કલર ચેન્જ થાય છે એટલે એ થોડું ધ્યાન રાખવાનું એનું કલર ચેન્જ થાય છે થોડી હાઈ ફ્લેમ પર જ અને આપણે સૌથી કરવાનું છે પછી સ્લો ફ્લેમ કરી અને જે રોસ્ટેડ ધાણા હતા એ નાખી દેવાના એની સાથે મકાઈનો જે લોટ હતો એને થોડો શેકવાનો જો તમે આને આ પ્રોસિજર તમારે પહેલાં જ કરવાની છે કારણ કે જો તમે વચ્ચે અંદર લોટ નાખશો તો એ લોટ કાચો રહેશે અને ખાવામાં તમને એમાં મજા નહીં આવે અને લાગશે કે અંદર કાચો લોટ નાખેલો છે એટલે તમારે આ પ્રોસિજર કરી લેવાની પહેલાં જ અને એની સાથે ગઠ્ઠા બી નહીં પડે અને એને થોડું સ્પીડમાં આવી રીતે તમારે સૌતે કરતા રહેવાનું એનો કલર ચેન્જ થઈ ગયો છે તમને દેખાય દેખી શકશો તમે હવે એની સાથે આપણે જે પ્યોરી કરેલી હતી પાલકની એ એડ કરવાની એની સાથે આ જે ચોપ કટ પાલક હતી એ તમારે એડ કરવાની નાખ્યા પછી થોડું પાણી આની અંદર આપણે લીલા મરચું
પ્યોરીમાં નાખેલું છે પેસ્ટમાં, એટલે તમારે એકવાર ટેસ્ટ કરીને પછી તમારે મસાલા કરવાના. પાલકમાં પણ થોડું મીઠાનું પ્રમાણ હોય છે ભાજીમાં હંમેશા, એટલે એ બી એકવાર તમારે ટેસ્ટ કરી પછી જ તમારે એની અંદર તમારે મસાલા એડ કરવાના. એની સાથે થોડો ગરમ મસાલો, ધાણા જીરું પાવડર અને હળદર તમારે પીંચ જેટલી જ લેવાની છે, વધારે નથી નાખવાની, કારણ કે એનો ગ્રીન કલર એનો આવવો જોઈએ. એની સાથે લીલું લસણ, કોથમીર, એને થોડું ફ્લેમ હાઈ કરી ફરીથી ઉપર અડધી ચમચી જેટલું ઘી, આમાં તમને આપણે જે ધાણા નાખ્યા છે આખા એ પણ દેખાય છે, બ્લાન્ચ પાલકના જે ચોપ કટ કર્યું છે એ પણ તમને દેખાશે, અને એનો કલર એકદમ જ ગ્રીન છે તમે જોઈ શકો છો. હવે આપણે એને તડકા માટે લઈ લઈએ, એનો પ્લેટ પ્લેટમાં કાઢીને આપણે એનો તડકો એક કરી લઈએ. એના માટે ફરીથી ઘી, એની સાથે થોડું જીરું, લસણ, એક લાલ મરચું. લસણને થોડું બ્રાઉન થવા દેવાનું છે, એટલે ફ્લેમથી એને થોડું ઉપર રાખી આવી રીતે, અને તમારે આવી રીતે એને હલાવવાનું, એટલે ઉપર નીચે બધી બાજુથી એક સરખું થોડું ફ્રાય થશે. જો તમે એને એમની એમ જગ્યાએ મૂકી રાખશો તો લસણ બળી જશે, એટલે તમારે એને આવી રીતે કોન્સ્ટન્ટ 2-3 મિનિટ સુધી હલાયા કરવાનું. એનો કલર ચેન્જ થતો દેખાય છે, એને થોડું રેડ કરવાનું છે, ડાર્ક બ્રાઉન નથી કરવાનું. જો એનો કલર ચેન્જ થઈ ગયો, હવે આપણે એને તડકો ઉપર એક લગાવી દઈએ. આપણું લસુણી પાલક રેડી છે. હેલો એન્ડ વેલકમ ટુ ન્યુટ્રીફૂડ ડાયરી, હું પ્રીતિ બ્રહ્મભટ્ટ. પ્લીઝ મારી ચેનલ ન્યુટ્રીફૂડ ડાયરીને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આવેલા બેલના આઇકનને ક્લિક કરો તો તમને મારા દરેક વિડીયોની નોટિફિકેશન મળી શકે અને તમે મારા વિડીયોને સબસ્ક્રાઈબ કરી શકો.